दियोदर गजानन गौशाला खाते गौ माताનું पूजन करी प्रधानमंत्रीના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસ પર સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં દિયોદર ભારતીય જનતા પાર્ટી એસી મોરચા દ્વારા ગજાનન ગૌશાળા ખાતે ગૌ માતાનું પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદર મહિલા મોરચા દ્વારા ગૌ માતાની પૂજા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી। આ પ્રસંગે દિયોદર મહિલા મોરચાના પ્રમુખ અલકાબેન જોશી, એસી મોરચા પ્રમુખ નેમાભાઈ પરમાર, મુકેશભાઈ પરમાર અને મોરચાના તમામ કાર્યકરો સહિત યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા। અને સંગઠનના દરેક ટીમ દ્વારા આજે અમે સવારથી જ નરેન્દ્રભાઈ મોદી જે આપણા ગુજરાતનું જે ગૌરવ કહી શકાય અને યશસ્વી વડાપ્રધાનનું આજે 71મો જન્મદિવસ છે ત્યારે અમે મહિલા મોરચા દ્વારા સૌ પ્રથમ પહેલાં જ ગૌ માતાના આશીર્વાદ થકી એમની આજે આરતી ઉતારી છે અને સાહેબનું ખૂબ જ સ્વાસ્થ્ય સારું રહે અને આજે આધુનિક ગુજરાતના પ્રણેતા જે નરેન્દ્રભાઈ મોદી ખૂબ જ સ્વસ્થ રહે, દીર્ઘાયુ રહે અને દેશ માટે ખૂબ જ પ્રયત્નશીલ પ્રયત્નો કરતા રહે એ માટે મહિલા મોરચા દ્વારા અનોખા કાર્યક્રમનું આજે આયોજન કર્યું છે। અમે સતત 17 દિવસ સુધી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ, ગૌ માતાના પૂજન અને અનાથ આશ્રમમાં બાળકોને વિતરણ કરવાના કાર્યક્રમો, આરતીના પૂજનના કાર્યક્રમો, જે સેવાથી વંચિતો હતા એના માટે જે કહી શકે બાળકો, મહિલાઓ, કિસાનો અને જેના માટે દરેક ક્ષેત્ર થકી મકાનોની સહાય હોય કે અન્નની સહાય હોય કે બાળકોને શિક્ષણની સહાય હોય કે કૌશલ્ય વર્ધન કેન્દ્ર દ્વારા જે પણ સખી મંડળ થકી કે બહેનોને જે મહિલા ઉત્કર્ષ યોજનાઓ થકી જે પણ બહેનોને લાભ મળ્યા છે એ દરેક બહેનોને સાથે મળી અમે નરેન્દ્રભાઈ મોદીના આયુષ્ય માટે ખૂબ જ આશીર્વાદ આપી તેમના માટે ભગવાનને પ્રાર્થના કરીશું કે નરેન્દ્રભાઈ મોદી દેશ માટે ખૂબ જ સારા નિર્ણય લઈ રહ્યા છે તે માટે અમે બહેનો બધે પ્રયત્ન કરી રહ્યા છીએ। પુષ્પાબેન ઠાકોર, પ્રદેશ મહિલા મોરચા કોષાધ્યક્ષ, બનાસકાંઠા પ્રભારી। આજે ભારત માતાના સપૂત, વૈશ્વિક નેતા, ગુજરાતના પનોતા પુત્ર, દેશની જનતાના હૃદય સમ્રાટ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે 71મો જન્મદિવસ છે। આજે દિયોદર ખાતે મહિલા મોરચા દ્વારા આપણી સંસ્કૃતિની અંદર ગૌ માતામાં 33 કરોડ દેવતાઓનો વાસ છે એવું આપણા ધર્મશાસ્ત્રોમાં પણ કહ્યું છે, તો પરમ કૃપાળુ પરમાત્મા અને આ 33 કરોડ દેવતાઓ એ મોદી સાહેબને ખૂબ તાકાત આપે, ખૂબ શક્તિ આપે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે લક્ષ્ય લઈને ચાલે છે કે ભારત માતા પરમ વૈભવના શિખરે બિરાજમાન થાય, ભારત વિશ્વગુરુ બને એમના લક્ષ્યને સફળતા અપાવવા માટે 33 કરોડ દેવતાઓને પરમ કૃપાળુ પરમાત્મા એમના ઉપર હંમેશા આશીર્વાદ, એમના ઉપર આશીર્વાદ વરસતા રહે એ હેતુથી આજે દિયોદર તાલુકા મહિલા મોરચા દ્વારા ગૌ પૂજનનો, ગૌ માતાની આરતીનો કાર્યક્રમ રાખ્યો હતો। આજના પ્રસંગે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, દિયોદર તાલુકા ભાજપ અને મહિલા મોરચાને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભારત માતા કી જય।